સાળંગપુર ખાતે બોટાદ જિલ્લા કક્ષાના રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વહીવટીતંત્રની નિરસ્તા આળસ પણ સામે આવી. કાર્યક્રમમાં લોકો પણ ના જોડાયા, વિભાગના કર્મચારીઓ પણ ના જોડાયા, કે ના તો ભાજપના કાર્યકરો જોડાયા. કાર્યક્રમ નિષ્ફળ જતાં ટૂંકમાં સમેટાયો. ખાલી ખુરશીઓના મુદ્દે મંત્રી અને જિલ્લા વિકાસ અધિકારી મીડિયાના સવાલો સામે ભાગતા જોવા મળ્યા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પરિસરમાં વ્હાઇટ હાઉસના મીટિંગ હોલ ખાતે આજ રોજ વિકાસ વિભાગ અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લીકેજ અને કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય સરકારના પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 250 લોકોની કેપેસિટી ધરાવતા હોલમાં મીટિંગ યોજવામાં આવી હતી અને 200 ખુરશીઓ મૂકવામાં આવી હતી, જેમાંથી 75% કરતાં વધારે ખુરશીઓ ખાલી જોવા મળી હતી અને કાર્યક્રમ નિષ્ફળ રહ્યો હતો, જેમાં વહીવટીતંત્રની ગંભીર નિરસ્તા અને આળસ સામે આવી હતી. આ કાર્યક્રમમાં નાગરિકો તો જોડાયા નહોતા, પણ સરકારી કર્મચારીઓ પણ ન જોડાયા. DRDA વિભાગના આંગણીના ટેરવે ગણી શકાય તેટલા કર્મચારીઓ માત્ર ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મંત્રીના હસ્તે કાર્યક્રમ યોજાયો હતો. નહેવત હાજરી અને ખાલી ખુરશીઓ જોવા મળતા ચૂંટણીના સમયમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ખાલી ખુરશીઓને લઈને. જ્યારે સમગ્ર કાર્યક્રમના મામલે ખુરશીઓ ખાલી હોવાથી કવરેજ કરી રહેલા મીડિયા કર્મીઓને પણ DRDA વિભાગના અધિકારીઓ દ્વારા રોકવામાં આવ્યા હતા, જેથી નિષ્ફળ કાર્યક્રમનું કવરેજ ના થાય. જ્યારે સમગ્ર કાર્યક્રમમાં બોટાદ જિલ્લા વિકાસ અધિકારી PD પલાસાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા. લોકોની નીરસ હાજરીને લઈને આંતરિક ચર્ચા ચગડોળે ચડી છે અને અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. સમગ્ર મામલે ખાલી ખુરશીઓની મીડિયા કવરેજ કરતા અટકાવવાના મુદ્દે રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમને પ્રશ્ન પૂછવામાં આવતા બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી બચાવમાં વચ્ચે પડ્યા હતા અને નિવેદન નહીં લેવા મીડિયાને ફોર્સ કરેલ, પરંતુ ત્યારબાદ મીડિયાના સવાલોથી દૂર ભાગી રહેલા મંત્રીએ ઘટના અંગે ઉડાઉ જવાબ આપી મીડિયાથી ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે જિલ્લાના કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા વિકાસ અધિકારી PD પલાસાણા પણ સમગ્ર મામલે મીડિયાના સવાલોથી ભાગ્યા અને મીડિયાએ પીછો કરી સવાલ પૂછતા તેઓએ પણ ઉડાવ જવાબ આપી ભાગતા જોવા મળ્યા. જ્યારે સમગ્ર કાર્યક્રમ નિષ્ફળ જતા અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓમાં આળસ અને નિરસતા આંખે ઉડીને વળગી હતી, જેનો ભોગ રાજ્યકક્ષાના મંત્રી બનતા હાલ ચૂંટણીનો સમય હોય આવા કાર્યક્રમમાં કોઈ લોકોની હાજરી નહીં રહેતા ચર્ચાનો મુદ્દો બન્યો છે. મંત્રી દ્વારા પણ અધિકારીઓ સાથે આ મુદ્દે ખાનગી ચર્ચા શરૂ થયા હોવાથી પ્રાથમિક માહિતી મળી રહી છે. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે એવા જ સમયે રાજ્યકક્ષાના મંત્રીનો કાર્યક્રમ નિષ્ફળ જતાં રાજકીય ગરમાવો જામ્યો છે. ખુરશીઓ ખાલી રહેતા મંત્રીઓ ભાગતા જોવા મળ્યા. ગા એ જો ભજી કરાતા